દેશની રક્ષા કાજે સરહદ પર તૈનાત બીએસએફના જવાનો સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણી બનાસકાંઠાના નડાબેટ ખાતે આવેલી ભારત પાકિસ્તાન સરહદ પર બીએસએફના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરવા માટે પહોંચ્યા છે. બોર્ડર પર દેશની રક્ષા કરવા માટે તૈનાત રહેતા જવાનો પરિવાર સાથે દિવાળી મનાવી શકતા નથી ત્યારે એક પરિવારના સભ્યના ભાવ સાથે સીએમ રૂપાણી નડાબેટ ખાતે જવાનો સાથે મુલાકાત કરવા માટે પહોંચ્યા. મુખ્યપ્રધાનના જો કાર્યક્રમની વાત કરવામાં આવે તો તેઓ નડાબેટમાં આવેલા નાદેશ્વરી માતાના મંદિરે દર્શન પણ કર્યા. આ સાથે સીમા દર્શન પ્રોજેક્ટની પણ મુલાકાત તેઓ કરવાના છે. અહીં તેઓ સીમા દર્શન પ્રોજેક્ટની કામગીરીની પણ સમીક્ષા કરશે. અધિકારીઓ પાસેથી કામગીરીની તમામ જાણકારી મેળવશે. મહત્વનું છે કે ગુજરાત સરકાર હંમેશા જવાનોની પડખે રહે છે. છેલ્લા કેટલાક વર્ષોથી સરકાર બોર્ડર પર તૈનાત જવાનોની સુવિધા વધારવા માટે સતત કામ કરી રહી છે. જે અંતર્ગત બોર્ડર પર 4.75 કરોડના ખર્ચે જવાનો માટે પીવાના પાણીની વ્યવસ્થા ઉભી કરાઈ છે તો નડાબેટ સુધી રસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે કરોડોના ખર્ચે તૈયાર થતા સીમા દર્શન પ્રોજેક્ટને પણ વેગવંતો બનાવાયો છે, જેના કારણે અત્યાર સુધીમાં 10 લાખ પ્રવાસીઓએ સીમા દર્શનની મુલાકાત લઈ ચુક્યા છે. ત્યારે આ વર્ષે પણ પારિવારિક ભાવ સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણી બીએસએફના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. બીએસએફના જવાનોની સાથે પહેલી વાર અહીં છે તો ઇસ ડેઝર્ટ મેં રન મેં ઉનકો સ્પેક્સ ચાહીએ અલગ અલગ વસ્ત્રો કા ભી આવશ્યકતા થી તો ઉનકી ભી વ્યવસ્થા બની રહી તો લોગ ઓર જવાનો કે સાથ આમ જનતા કા આના જાના ઇસે સબકો એક દૂસરે કો દેશવાસીઓ ઓર હમારે જવાન દોનો કે બીચ ફાસલા કમ રહે ઓર એક દૂસરે કો ઉપયોગી